હેલો સ્ટુડન્ટ વેલકમ ટુ બાયોલોજી બાય નેહા પટેલ સ્ટાન્ડર્ડ ઇલેવન્થમાં આપણે ચેપ્ટર નંબર નાઇન્ટીન ઉત્સર્ગ પેદાશો અને તેનો નિકાલ આજનો લેક્ચર નંબર ઇલેવન એન્ડ ધ લાસ્ટ લેક્ચર ઓફ ધીસ ચેપ્ટર આપણે લાસ્ટ બે પોઈન્ટ નાના બાકી છે ઉત્સર્જન તંત્રની અનિયમિતતાઓ સોરી લાસ્ટ એક ટોપિક જ બાકી છે ઉત્સર્જન તંત્રની અનિયમિતતાઓ તો એના વિશે ભણવાની આપણે આ ચેપ્ટરમાં આ લેક્ચરમાં શરૂઆત કરીએ ચલો તો ઉત્સર્જન તંત્રને લગતી વિવિધ જે અનિયમિતતાઓ છે અહીંયા જેટલી દર્શાવેલી છે એ વન બાય વન આપણે ભણવાની શરૂઆત કરીએ એમાં સૌ પ્રથમ અનિયમિતતા અહીં તમને દર્શાવેલી છે એ છે યુરેમિયા જેના પર સ્ક્વેર કરું છું એ તમારું હેડિંગ રહેશે સૌ પ્રથમ ઉત્સર્જનતંત્રની અનિયમિતતા એ છે યુરેમિયા ચલો યુરેમિયા શું છે તો મૂત્રપિંડની ખામીને કારણે રુધિરમાં આપણને ખબર છે મૂત્રપિંડનું મુખ્ય કાર્ય યુરિયાનો શરીરની બહાર નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ પદાર્થ યુરિયાનો શરીરની બહાર ત્યાગ કરાવો પરંતુ મૂત્રપિંડમાં કંઈ ખામી સર્જાય તો એ પોતાનું કાર્ય કરી શકે નહીં એટલે યુરિયા છે એ શરીરની બહાર ત્યાગ થઈ શકે નહીં તો રુધિરમાં યુરિયાનું પ્રમાણ વધે એ પ્રક્રિયાને રુધિરમાં યુરિયાનો ભરાવો થાય એ પ્રક્રિયાને શું કહેવાય છે યુરેમિયા કહે છે બરાબર છે અને આવું થતાં જુઓ મૂત્રપિંડની ખામીને કારણે યુરેમિયા થાય અને યુરેમિયા થતાં ઉત્સર્ગ પદાર્થો શરીરમાં એકઠા થાય રુધિરમાં એનું પ્રમાણ વધી જાય તો એને કારણે ઘણી નુકસાનકારક પ્રક્રિયા થાય અને મૂત્રપિંડની નિષ્ફળતા તરફ દોરી જાય બરાબર મૂત્રપિંડમાં થોડી ખામી સર્જાઈ હોય એના કારણે યુરેમિયા થાય યુરેમિયાના કારણે રુધિરમાં યુરિયાનો ભરાવો થાય તો એ પ્રક્રિયાને કારણે શરીરમાં બીજી ઘણા બધા નુકસાનકારક પ્રક્રિયાઓ થાય સાથે સાથે ખામીયુક્ત મૂત્રપિંડ છે એના બદલે ફેલ થઈ જાય પોતાનું કાર્ય કરવામાં એવું પણ થઈ શકે તો એનો ઉપાય શું તો જે મૂત્રપિંડ કાર્ય નથી કરતું એવું જ કાર્ય કૃત્રિમ સાધન દ્વારા કરવામાં આવે એ પ્રક્રિયા એને હિમોડાયાલિસિસ કહેવાય પ્રક્રિયાને શું કહેવાય છે હિમોડાયાલિસિસ અને જે સાધન વપરાય છે તેને હિમોડાયાલાઇઝર કહે છે હવે જો કે આ એનો ઉપાય છે હિમોડાયાલિસિસ એ કોઈ ખામી નથી યુરેમિયાના દર્દીને ક્યોર કરવા માટે આવા દર્દીઓમાં હિમોડાયલિસિસ કહેવાતી પ્રક્રિયા દ્વારા જે રુધિરમાં યુરિયા ્ટો થયો છે એને દૂર કરી શકાય છે બરાબર પહેલાં તો જે હિમોડાયલિસિસ એ જે નામ પરથી આવ્યું છે હિમો સામાન્ય રીતે ખબર છે બ્લડ ડાય એટલે થ્રુ લાઇસિસ એટલે સેપરેટ કરવું દૂર કરવું બ્લડમાંથી યુરિયાને દૂર કરવાની પ્રક્રિયા એટલે હિમોડાયાલિસિસ કહે છે અને એના માટે જે સાધન વપરાય છે હિમોડાયાલાઇઝર કે જેને કૃત્રિમ મૂત્રપિંડ તરીકે ઓળખવામાં આવે છે ઇંગ્લિશમાં એને હિમોડાયાલાઇઝર કહેવાય છે બરાબર તો આ પ્રક્રિયામાં શેમાંથી ઘટક બહાર કાઢવામાં આવે ક્યાં દૂર કરવામાં આવે એ ખાસ સમજજો નાના નાના એમસુકી માટે હિમોડાયાલાઇસિસની પ્રક્રિયા એક તો એક ચોક્કસ પ્રકારના સાધન દ્વારા થાય છે એટલે જે તે વ્યક્તિને આ પ્રક્રિયા કરવા માટે હોસ્પિટલમાં હોસ્પિટલાઇઝ થવું પડે છે થોડા સમય માટે બરોબર છે થોડા કલાક એપ્રોક્સિમેટલી એક સમયની હિમોડાયાલિસિસની પ્રક્રિયા માટે વ્યક્તિને જે હિમોડાયાલાઇઝર પર એ છ કલાક સુધી વધુમાં વધુ છ એક કલાક સુધી હિમોડાયાલાઇઝિંગ કરી શકાય છે તો જુઓ કે આ પ્રક્રિયા દરમિયાન અનુકૂળ હોય એવી ધમનીમાંથી પહેલાં તો ખાસ અહીંયા આપણે એમ છૂમાં ધ્યાન રાખવાનું રુધિરને શેમાંથી બહાર લાવવામાં આવે તો ધમનીમાંથી ધમનીમાંના રુધિરને જે ડાયેલાઇઝિંગ એકમ જે કૃત્રિમ મૂત્રપિંડ કહે છે એમાં દાખલ કરવામાં આવે છે ડાયાલાઇઝિંગ ડાયાલિસિસ કરતો એકમ એટલે કે હિમોડાયલાઇઝર કે જેને કૃત્રિમ મૂત્રપિંડ કહેવાય છે એમાં લાવવામાં આવે છે સેમાંથી ધમનીમાંથી દર્દીની ધમનીમાંથી રુધિરને કાઢી એટલે નલિકા દ્વારા જ અને ડાયાલાઇઝિંગ એકમમાં લાવતા પહેલાં એમાં હિપેરીન ઉમરવામાં આવે હિપ્પેરીન શું છે પ્રતિગંઠક એન્ટી કોગ્યુલન્ટ કોગ્યુલેશન એટલે શું રુધિરનું જામી જવાની પ્રક્રિયા રુધિર ગંઠાવાની પ્રક્રિયા એને કોગ્યુલેશન કહેવાય તમે જે રુધિરવાળું દેહ જણને પરિવહન જોઈ ગયા છો તો એના વિશે થોડી ખબર હશે અથવા જ્યારે પણ પેશી તરીકે રુધિરને જો સમજ્યા હોય તો પોતાને ગંઠાવાનું એક ગુણધર્મ રુધિરમાં પોતામાં છે રુધિર રસમાં ઘણા બધા કારકો રહેલા છે તે રુધિરને ગંઠાઈ જતું અટકાવે છે બરાબર છે પરંતુ એક ગુણધર્મ છે કે જ્યારે પણ ઘણા બધા એવા ઘટકો છે કે જે કુદરતી રીતે અંદર રુધિરને નથી ગંઠાવા દેતા રુધિર વાહિનીમાં પરંતુ જે ઘણા બધા કારકો રહેલા છે સોરી રુધિર જે ઘણા બધા કારકો રહેલા છે એ રુધિર ગંઠાવવા મદદરૂપ થાય ક્યારે જ્યારે રુધિર વાહિની એટલે જ તમને કંઈ વાગે તો સતત રુધિર વહેતું નથી થોડો સમય થાય એટલે તરત રુધિર ગંઠાય છે એટલે ગુણધર્મ છે કે જ્યારે રુધિર રુધિર વાહિનીમાંથી બહાર નીકળે એટલે રુધિરમાં પોતાનામાં એવા ગુણધર્મ છે કે ગંઠાવા લાગે તો અહીંયા પણ એવું થાય કે જ્યારે ડાયલાઇઝિંગ એકમમાં લઈ જવા માટે નિમોડાયાલાઇઝરમાં લઈ જવા માટે રુધિરને ધમનીમાંથી બહાર લાવવામાં આવે તો રુધિર ગંઠાવા લાગે ન ગંઠાય એટલે પ્રતિ ગંઠક એન્ટીકોગ્યુલન્ટ ઘટક ઉમેરવામાં આવે અને એ ઘટક છે હેપે તો આપણે એમ સીક્યુ માટે યાદ રાખીશું બરાબર છે આ જે હિમોડાયાલાઇઝિંગ એકમ છે એમાં જે પ્રવાહી ભરવામાં આવે છે એને ડાયલાઇઝિંગ પ્રવાહી કહે છે અને એ પ્રવાહીમાં એ પ્રવાહી શું હોય છે તો એનું બંધારણ સેમ રુધિર રસ જેવું કોના જેવું રુધિર રસ જેવું પરંતુ એમાં યુરિયાનો અભાવ હોય રીઝન કે તો જ આપણે જે શરીર જે દર્દી છે એની એના રુધિરમાં યુરિયાનું પ્રમાણ ખૂબ જ વધારે છે અને જે નળીઓમાં એની આસપાસ એને જે નળીમાંથી લઈ જવામાં આવે એની બહારનું જે પ્રવાહી છે ડાયલેઝિંગ પ્રવાહી એની અંદર યુરિયાનો સદંતર અભાવ રાખવામાં આવે એટલે અંદર યુરિયાનું પ્રમાણ વધારે બહાર યુરિયાનું પ્રમાણ સાવ નહીં એટલે યુરિયા પોતાના વધારેથી પોતાના ઓછા પ્રમાણમાં શરીરની બહાર ડાયલેઝિંગ પ્રવાહીમાં આવી જાય જુઓ તમે આખી ફિગર જોશો એટલે ખબર પડશે કે આ એકમમાં નાઇટ્રોજનયુક્ત નકામા પદાર્થો સિવાયના રુધિરસ જેવું જ બંધારણ ધરાવતું પ્રવાહી ડાયલાઇઝિંગ પ્રવાહીથી કહેરાયેલ કેવી નલિકા હોય છે સેલેફોન નલિકાઓ એટલે આ જે ધમનીમાંથી બહાર કાઢ્યું છે એ જ્યારે ડાયલાઇઝિંગ પ્રવાહમાં વહે ત્યારે કઈ નલિકામાંથી વહે સેલેફોન નલિકા અને સેલેફોન નલિકાની બહારની બાજુ જે ડાયલાઇઝિંગ પ્રવાહી હોય એમાં નાઇટ્રોજનયુક્ત નકામા પદાર્થો એટલે કે યુરિયા સિવાયના રુધિરસ જેવું જ બંધારણ હોય છે નલિકાનું જે છિદ્રિષ્ટ સેલેફોન આવરણ એ નલિકાઓ છે એમાં સૂક્ષ્મ છિદ્રો છે એમાં મોટા ઘટકો ગળાતા નથી યુરિયા જેવા નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ પદાર્થો જ ગળાય છે બરાબર છે એનું આવરણ સ્તર એ સાંદ્રતા ઢોળાંશને આધારે અણુઓનું વહન કરે કેમ સેલિફોનની નળિકાઓ છે એમાં સૂક્ષ્મ છિદ્રો છે સેલિફોનની નળીકાની અંદર છે એ દર્દીનું રુધિર વહે છે કે જે યુરિમિયાથી પીડાય છે એટલે એની અંદર યુરિયાનું પ્રમાણ ખૂબ જ વધારે હોય બહાર જે નળીઓ નળીની બહાર એટલે કે નળીઓ જે પ્રવાહીમાં ડૂબેલી છે એની અંદર જે ડાયલાઇઝિંગ પ્રવાહી છે એમાં યુરિયા નથી એટલે અંદર યુરિયાનું પ્રમાણ વધારે બહાર ઓછું અને સૂક્ષ્મ છિદ્રોવાળું સ્તર કે જેમાંથી યુરિયા પસાર થઈ શકે એટલે આ નાઇટ્રોજનયુક્ત નકામા પદાર્થો એ બહાર આવે છે અને આ રીતે રુધિરમાંથી યુરિયા બહાર નીકળી જાય એટલે એ રુધિરને શુદ્ધ કરે છે હવે આ શુદ્ધ રુધિર કે જેમ આપણે હિપેરીન ભેળવ્યું હતું તો એને શરીરમાં દાખલ કરતાં પહેલાં એ હિપેરીનને દૂર કરવું જોઈએ બરોબર છે કારણ કે હિપેરીન એન્ટીકોગ્યુલન્ટ છે અને ખરેખર તો રુધિરમાં પોતામાં જામી જવાની પ્રક્રિયા માટે જવાબદાર ઘટકો હાજર હોય એટલે પહેલાં અંદર દાખલ કરતાં પહેલાં એન્ટી હિપેરીન ઉમેરવું લીધું હતું શેમાંથી ધમનીમાંથી દાખલ શેમાં કરવામાં આવે છે શિરા શીરા દ્વારા શરીરમાં પાછું ધકેલવામાં આવે છે અને આ પદ્ધતિ દ્વારા વિશ્વના હજારો યુરેમિક દર્દીઓ એટલે યુરેમાનો રોગ ધરતો ધરાવતા જે દર્દીઓ છે એના માટે આ પ્રક્રિયા ખૂબ જ આશીર્વાદરૂપ છે આ જે સાધન છે એનું સંશોધન ડૉક્ટર બ્લેડનિંગ અને એચ સ્ક્રીબનર નામના ડૉક્ટર બ્લેડનિંગ બી એલ ઇ જી બ્લેડિંગ એન્ડ એચ સ્ક્રીબનર એસ સી આર આઈ બી એન ઇ આર આ બે નામના વૈજ્ઞાનિકોએ આ ડિવાઇસની શોધ કરેલી અને આના દ્વારા ડાયાલાઇસિસની પ્રક્રિયા દ્વારા ઘણા બધા દર્દીઓ એ પોતે આ રીતે ડાયાલાઇસિંગ કરી અને સામાન્ય જીવન જીવી શકે છે એમની કિડની ફેલ હોય અથવા કાર્ય ન કરતી હોય તેમ છતાં આ સાધન જોઈએ એટલે તમને એક્ઝેક્ટલી આપણે જે જોયું છે એ ખબર પડશે એમાં એકવાર રિપીટ કરી અને સમજાવું છું તમને જુઓ આ હિમોડાયાલાઇઝર અથવા જે કૃત્રિમ મૂત્રપિંડ છે એ કઈ રીતે કાર્ય કરે એની આખી પદ્ધતિ એનો મિકેનિઝમ સમજાયેલો છે જુઓ કોઈ વ્યક્તિ એની જે પણ અહીંયા હાથના ભાગેથી આટરી એટલે કે ધમનીમાંથી રુધિર આ રીતે બહાર લાવવામાં આવે અને અહીંયા રુધિર બહાર લાવે આ આખું ડાયલાઇઝિંગ યુનિટ છે આ કૃત્રિમ ડાયલાઇઝર કૃત્રિમ મૂત્રપિંડ જે કહેવાય એ છે એમાં રુધિરને દાખલ લઈ જતાં પહેલાં અહીંયા આપણે શું કરીએ છીએ પહેલાં શું ઉમેરવાનું હિપેરિન હિપેરિન ઉમેરી અને એને અહીંયા દાખલ કરવામાં આવે જુઓ આ એક આખું યુનિટ છે આમાં જે ડોટેડ આ જે પાર્ટ બતાવ્યો છે આ નળીઓ આ નળી જે વહે છે એ સેલેફોનની નળી છે નળી સિવાયનો જે પાર્ટ છે એમાં ડાયલાઇઝિંગ ફ્લુઇડ ડાયલાઇઝિંગ પ્રવાહી ભરેલું છે આને ડાયલાઇઝર કહેવાય બરાબર છે હિમો ડાયલાઇઝર આ સાધન કૃત્રિમ મૂત્રપિંડ કહેવાય સાધન જ આવું અહીંયા જે લિક્વિડ ભરેલું છે એ ડાયલાઇઝર છે જુઓ કે અહીંયા ખાસ તમને કહે છે કે ચોક્કસ પ્રકારની પ્રક્રિયા દ્વારા ફ્રેશ જે ડાયલાઇઝિંગ સોલ્યુશન છે એ નલિકા દ્વારા સતત દાખલ કરવામાં આવે અને થોડા સમયે સમયે આ જે વાપરાયેલું ડાયલાઇઝિંગ પ્રવાહી અહીંયા દૂર કરવામાં આવે બરાબર છે હવે જુઓ અહીંયા આપણે આવી જઈએ કે અહીં ધમનીમાંથી રુધિર લીધું અહીંયા હિપેરીન ઉમેર્યું હિપેરીન ઉમેર્યા બાદ આ જે સેલેફોનની નળીઓ છે એમાંથી રુધિર વહે બરાબર છે અને એમાં સૂક્ષ્મ છિદ્રો છે કે જેમાંથી મોટા ઘટકો બહાર નીકળી શકતા નથી યુરિયા જેવા નકામાં ઉત્સર્ગ દ્રવ્યો એ નીકળી શકે બીજું આ ડાયલાઇઝિંગ પ્રવાહીનું બંધારણ કેવું છે હમણાં આપણે કીધું રુધિર રસ જેવું એમાં માત્ર યુરિયા જેવા નકામાં ઉત્સર્ગ પદાર્થો નથી જ્યારે આ વ્યક્તિ જે છે એ યુરિ યુરિમિયાનો દર્દી છે એટલે અહીં જે રુધિર આવે એમાં યુરિયાનું પ્રમાણ વધારે હોય જો નળીમાં યુરિયાનું પ્રમાણ વધારે બહાર યુરિયાનો સદંતર અભાવ એટલે અહીં આવેલા નળીના સૂક્ષ્મ છિદ્રોમાંથી જ્યારે અહીં રુધિરામ પસાર થતું હોય ત્યારે મોટા ભાગનો બધો જ યુરિયા આ રીતે જો એરો દર્શાવે છે એ આ ડાયલેઝિંગ પ્રવાહીમાં આવી જાય એટલે આ વ્યક્તિનું રુધિર અહીંથી અહીં સુધી પસાર થાય ત્યાં સુધીમાંથી યુરિયા એમાંથી દૂર થઈ જાય અહીંયા એમાં હિપેરિન ઉમેરી ત્યારબાદ એની વેન એટલે કે સીરામાં એને મોકલી દેવામાં આવે હવે આ પ્રક્રિયા સતત ચાલુ હોય એટલે જો અહીં યુરિયાનું પ્રમાણ વધી જાય તો પાછું આ જે પ્રસરણની પ્રક્રિયા દ્વારા યુરિયા બહાર આવે છે ન થઈ શકે એટલે થોડા થોડા સમયે અહીંથી ફ્રેશ જે ડાયલાઇઝર પ્રવાહી છે ઉમેરતા રહેવાનું હોય છે આની અંદર અને આ છે વપરાયેલું જે ડાયલાઇઝિંગ છે ડાયઝર યુઝ ડાયલાઇઝિંગ સોલ્યુશન એને અહીંયા બહાર કાઢી લેતા હોય છે બરાબર છે ઇન શોર્ટ આ એક નાનું કેબિનેટ જેવો પાર્ટ કે ડાયલાઇઝિંગ પ્રવાહી ધરાવે ને એની એમાં અંદર સેલિફોનની જે છે નળીઓ એ ડૂબેલી હોય અને એ નળીમાંથી જે વ્યક્તિ છે દર્દી છે એનું રુધિર પસાર કરવામાં આવે બરાબર તો આખી પ્રક્રિયા આ રીતે આ ફિગર જોશો અને પછી ટેક્સ્ટબુકમાંથી વાંચશો અથવા પછી તમે રિવાઇન્ડ કરીને વિડીયો આગળ જોઈ લેશો તો ઇઝીલી તમને આખી જ પ્રક્રિયા ખબર પડી જશે બરાબર ચાલો તો અહીંયા આપણે એક અનિયમિતતા યુરેમિયા વિશેની માહિતી તેમજ યુરેમિયાના દર્દીને ટ્રીટ કરવા માટે થઈ અને એનું સોલ્યુશન કહ્યું કૃત્રિમ મૂત્રપિંડ અથવા ડાયેલાઇઝિંગ ડાયાલિસિસ અને એનું સાધન છે એને હિમોડાયેલાઇઝર બરાબર એના વિશેની માહિતી મેળવી ચલો નેક્સ્ટ બીજા બીજી અનિયમિતતા પર જઈએ સેકન્ડ જે અનિમિત્તા છે એ છે કિડની ફેલિયર મૂત્રપિંડની નિષ્ફળતા બરાબર છે એના માટે માટેના શબ્દો પહેલાં જોઈ લો સેકન્ડ અનિયમિતતા મૂત્રપિંડની નિષ્ફળતા કિડની ફેલિયર અથવા જેને રેનલ ફેલિયર એટલે આર એફ પણ કહે અમુક શબ્દ ધ્યાન રાખજો કેફ ફોર કિડની ફેલિયર કિડની એ જે ઉત્સર્ગીકમો બનેલી છે રેનલ ઘટકો એટલે એને રિનલ ફેલિયર પણ કહેવાય એટલે આર એફ અથવા એક્યુટ રીનલ ફેલિયર એ આર એફ પણ કહે છે બરાબર તમને એમ કહે છે કે ધારો કે કોઈ વ્યક્તિ આગળ આપણે જોયું કે મૂત્રપિંડ ધારો કે નિષ્ફળ જાય તો ડાયાલિસિસ કરી અને પ્રક્રિયા થઈ શકે પણ ઘણીવાર એવો થાય કે ડાયાલિસિસ દ્વારા પણ ધારો કે વ્યક્તિમાં આ પ્રક્રિયા થઈ શકતી નથી સદંતર ફેલ્યોર છે તો આ નિષ્ફળતા આ જે તકલીફ છે એને દૂર કરવાનો અંતિમ ઉપાય મૂત્રપિંડ પ્રત્યારોપણ છે તો મૂત્રપિંડ નિષ્ફળ જાય સદંતર તો એનું સોલ્યુશન શું છે મૂત્રપિંડ પ્રત્યારોપણ ટ્રાન્સપ્લાન્ટેશન એટલે કે અન્ય કોઈ વ્યક્તિ છે એની કિડની એ રોગિષ્ટ વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ કરવી ખરેખર જોવા જાઓ તો અત્યારે શરીરના વિવિધ અંગોનું ટ્રાન્સપ્લાન્ટેશન થઈ શકે છે જો તમને ખબર હોય તો હૃદય છે એવા હૃદય સહિત આંખો તો ખબર જ છે આપણને એવી રીતે શરીરના ઘણા બધા અંગો એનું ટ્રાન્સપ્લાન્ટેશન થઈ શકે છે પણ સૌ પ્રથમ જો સક્સેસફુલી કોઈપણ અંગનું ટ્રાન્સપ્લાન્ટેશન થઈ શક્યું હોય તો એ મૂત્રપિંડ એટલે કે કિડની છે બરાબર છે કિડની ટ્રાન્સપ્લાન્ટેશન એ આપણે ત્યાં વપરાતું નોર્મલ વર્ડ છે ઘણા વ્યક્તિઓમાં કિડની ટ્રાન્સપ્લાન્ટેશન કરવામાં આવે છે હવે જ્યારે પણ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે ત્યારે મોટા ભાગે એ નજીકના સંબંધિત દાતા પહેલાં તો એક ડોનર જોઈએ એવી કોઈ વ્યક્તિ કે જે કિડની ટ્રાન્સપ્લાન્ટમાં મદદરૂપ થઈ શકે તો આ દાતા અથવા ડોનર જે પણ લેવામાં આવે છે એ કયા કયા વ્યક્તિનો કોઈપણ વ્યક્તિનો ખરેખર આમ તો કિડની લઈ શકાય પણ બને ત્યાં સુધી સંબંધિત દાતા એટલે કે જે તે વ્યક્તિમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાની છે એના સંબંધમાં હોય એવા દાતાનો વધારે ઉપયોગ થાય અને બેસ્ટમાં બેસ્ટ જો એના ટ્વિન્સ હોય જોડિયાભાઈ બહેન હોય તો એમનો દાતા તરીકે ઉપયોગ એ બહુ જ સારો હોય રીઝન કે એક તો એમાં જ્યારે પણ કોઈ પણ વ્યક્તિમાં આગળ આપણે જોઈ ગયા છીએ કે કોઈ બહારથી કોઈ અંગ આવે છે તો શરીર એ બહારનું અંગ હોવાથી આપણી જે સિસ્ટમ છે એ શું કરે એ અંગને સ્વીકારતા નથી એ શરીરનું સતત આપણું શરીર એટલે કે દર્દીનું શરીર સતત એને ત્યાગ કરવા એટલે કે એની સામે રિએક્શન કરે કારણ કે એને એવું લાગે કે બહારથી કોઈ અંગ આવ્યું છે તો મોટાભાગે એક તો બ્લડ મેચિંગ તો થવું જ જોઈએ સાથે સાથે બીજા ઘણા બધા ફેક્ટર જો મેચ થતા હોય તો ઇઝીલી જે તે વ્યક્તિ એટલે કે જે તે દર્દી એમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ સક્સેસફુલી થઈ શકે અથવા એ ફેલ થાય નહીં બરાબર છે છતાં પણ ઘણા બધા ટેસ્ટ કર્યા બાદ આ રીતે કિડની ટ્રાન્સપ્લાન્ટ ડોનરમાંથી કરવામાં આવે છે હવે યજમાન વ્યક્તિ એટલે કે જેમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે એનું પ્રતિરક્ષા તંત્ર આગળ આપણે જોયું ઇમ્યુનિટી સિસ્ટમ એનો અસ્વીકાર ઓછો કરી શકાય કઈ રીતે કે જો સંબંધિત દાતાનો ઉપયોગ કરવામાં આવે તો જનરલી આગળ જ મેં કીધું કે જ્યારે બહારથી કોઈ અંગ આવે છે તો આપણી જે પ્રતિરક્ષા તંત્ર ઇમ્યુન સિસ્ટમ એનો અસ્વીકાર પ્રયત્ન કરવા પ્રયત્ન કરે તો એનું એક સોલ્યુશન છે આમ તો કોઈ પણ વ્યક્તિનું લઈ શકાય પણ મેં એમ કીધું કે બેસ્ટ માં બેસ્ટ વ્યક્તિ એનું ટ્વેન્સ એટલે કે એના જોડિયા ભાઈબહેન અથવા એના નજીકના કોઈ સંબંધી દાતા કે જેની જોડે એને બ્લડ રિલેશન હોય તો રીઝન શું કે ઘણા બધા ફેક્ટર એમના મળતા આવતા હોય એટલે એનો અસ્વીકાર ઓછો કરી શકાય બીજું કે આ જે વ્યક્તિ યજમાન વ્યક્તિ એમાં એનું સતત કિડની ટ્રાન્સપ્લાન્ટ કર્યા પછી એ વ્યક્તિને ઇમ્યુનો સપરેશન્સ એટલે કે આપણું જે પ્રતિરક્ષા તંત્ર છે એ એનો અસ્વીકાર ન કરે એટલે એ તંત્રને ડાઉન કરવા માટે થઈ અને ઇમ્યુનોસપરેશન્સ ના જે હોય છે એ આપવામાં આવે છે અને મોટાભાગે એમાં સાયક્લોસ્પોરિન નામનો જે દવા છે એનો વધારે ઉપયોગ થાય કે સાયક્લોસ્પેરિન નામનું મેડિકલ જે કન્ટેન્ટ છે એ આવા યજમાનને સતત આપી રાખવામાં આવે એટલે એની પ્રતિરક્ષા તંત્ર એ એણે એમાં ટ્રાન્સફર થયેલી જે કિડની છે એનો બહુ અસ્વીકાર કરતો નથી અને સારી રીતે સેટ થઈ જાય અને એના દ્વારા વ્યક્તિ લાંબો સમય સુધી પોતે જીવંત રહી શકે અને એનામાં જે કિડની ફેલ થઈ છે એના કાર્ય થઈ શકે બરાબર આધુનિક ડાક્ટરી પ્રક્રિયાઓ દ્વારા આવી જટિલ તકનીકની સફળતાના દરમાં ઘણો બધો અત્યારે શું થયેલો છે વધારો થયેલો છે તો અહીંયા એક મૂત્રપિંડની નિષ્ફળતા એ ટોપિક થયો એક અનિયમિતતા થર્ડ અનિયમિતતા છે મૂત્રપિંડની પથરી કિડની સ્ટોન ઇંગ્લિશમાં જેને કહેવાય બીજું નામ રીનલ કેલિક્યુલી કહે છે રીનલ કેલિક્યુલિક એ શું છે કે પથ્થર સ્ટોન અથવા સ્ફટિકમય ક્ષારો ક્ષારો જેવા કે ઓક્ઝલેટ્સ આપણે ઘણા બધા ક્ષારના જે ઓક્ઝલેટ્સ હોય છે એ ઓક્ઝલેટ્સ શું છે કે જે ક્રિસ્ટલ જે ક્ષાર હોય એના એક પ્રકારના બાય પ્રોડક્ટ ઓક્સિલેટ્સ કહેવાય છે અદ્રાવ્ય સમૂહ કે જે પાણીમાં ઓગળી શકતા નથી એનો જથ્થો મૂત્રપિંડમાં બને છે જેને કિડની સ્ટોન કહે છે કિડનીમાં સ્ટોન કિડનીમાં પથરી છે જે આપણે કહીએ છીએ એ અને આપણને ખબર છે કે ઘણા બધી દવાઓ દ્વારા પણ કિડનીની જે પથરી છે એને તોડી અને સૂક્ષ્મ ભાગમાં વિભાજિત કરી અને પછી શરીરની બહાર ત્યાગ કરાવી શકાય અને જો ન થઈ શકે તો ઓપરેટિવ પ્રક્રિયા દ્વારા પણ એ મૂત્રપિંડમાં આવેલી ઘણીવાર આગળના ભાગમાં મૂત્ર માર્ગમાં આવી ગયું હોય તો એને આ રીતે ઓપરેટિવ કરી અને પણ દૂર કરી શકાય છે બરાબર થર્ડ સોરી ફોર્થ જે ખામી છે એને કહેવાય છે ગ્લેમેરૂલોનેફ્રાઇટિસ સામાન્ય રીતે જે ગ્લેમેરુલોનેફ્રાઇટિસ છે આમ તો નેફ્રાઇટિસ એને બ્રાઇટ ડિસીઝ તરીકે ઓળખવામાં આવે છે એ એક પ્રકારનો કિડની મો કિડનીનો સોજો નોર્મલ નેફ્રાઇટિસ એને કયા શબ્દ તરીકે બ્રાઇટ ડિસીઝ તરીકે ઓળખાય છે અને સામાન્ય રીતે કિડનીનો સોજો છે અને ઘણીવાર અલગ અલગ કન્ડિશન અથવા કિડની ફેલિયર કે કિડનીના કાર્યમાં કંઈ તકલીફ થાય તો સોજો આવી શકે છે પણ એમાં પણ ગ્લોમેર્યુલોનેફ્રાઇટિસ એટલે સમજી શકો એ શું છે રુધિર કેશિકા ગુચ્છનો શું છે સોજો છે સામાન્ય રીતે એના કારણે જે એમાં જે લાર્જ નંબર ઓફ જે ગ્લોમેર્યુલોસ છે એટલે ઘણા બધા રુધિર કેશિકા ગુચ્છના ઘણા બધા ભાગ છે એ પોતે અક્રિયાશીલ થઈ જાય એટલે પોતે કાર્ય કરી શકે નહીં એટલે ગાણનું કાર્ય થાય નહીં ગાણનું કાર્ય થાય નહીં એટલે યુરિનનું જે નિર્માણ મૂત્ર નિર્માણની પ્રક્રિયા એમાં ખલેલ પહોંચે અને એના દ્વારા સમજી શકાય કે રુધિર કેશિકા ગુચ્છ જ મૂત્ર નિર્માણની પ્રક્રિયાનો સૌ પ્રથમ ભાગ છે રુધિર પૂરતું ગળાય જ નહીં તો રુધિરમાં ઘણા બધા નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ પદાર્થો અથવા બિનજરૂરી ઘટકો કે જે શરીરની બહાર ત્યાગ કરાવવો છે એ રહી જાય બરાબર છે તો તે મૂત્રપિંડમાં રુધિર કે સિક્કાગુચ્છનો એક સોજો છે અને તેના કારણે ઘણીવાર ઘણી બધી ક્રિયાઓ જે મૂત્રપિંડની છે એ ફેલ જઈ શકે છે અને શરીરમાં ઉત્સર્ગ પદાર્થોનો ભરાવો થઈ શકે તો એને કહેવાય છે ગ્લોમેર્યુલો ગ્લોમેર્યુલ એટલે જ ગ્લોમેર્યુલર્સ એટલે રૂઝિકિસ કાગવું છે નેફ્રાઇટિસ એટલે સોજો તો અહીંયા આપણે આ રીતે યુરેમિયા બીજું મૂત્રપિંડની નિષ્ફળતા ત્રીજું મૂત્રપિંડની પથરી અને ફોર્થ ગ્લોમેર્યુલોનેફ્રાઇટિસ આ રીતે ચાર મુખ્ય ઉત્સર્જન તંત્રની અનિયમિતતાઓ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ આના સાથે આપણું એક ચેપ્ટર ઉત્સર્ગ પેદાશો અને તેનો નિકાલ અહીંયા પૂરો કરીએ આખું ચેપ્ટર ફર્સ્ટ લેક્ચરથી સ્ટાર્ટ કરી ટોટલ આપણે આ જે ઇલેવન લેક્ચર થયા છે એ બહુ જ શાંતિથી વન બાય વન ટેક્સ્યુઅલ ટોપિક પહેલાં કરી નાખશું નીટને લગતા જે પોઈન્ટ છે એ ઘણા બધા મેં સાથે કવર કરાવી દીધા છે છતાં પહેલાં ટેક્સ્યુઅલ ટોપિક જ કરવો વારે વારે કહું છું અને જ્યારે પણ સોલ્વ કરાવું છું એટલે તમને ખબર જ હશે કે મોટા મોટાભાગે નીટમાં ટેક્સ્યુઅલ ટોપિક આવે છે અને જો બીજા આવે છે તો એ તમારી થિયરીની બહાર હોય છે બની શકે કે એ તમે સોલ્વ કર્યા કદાચ ન પણ હોય ક્યારેય એવું નથી કહેતી કે તમે ન જ સોલ્વ કરી શકો ઘણા બધા એમસ્યુક્યુ સોલ્વ કરો તો એમાંથી કદાચ અમુક આવવાની પાઇવ પર્સન્ટ જેટલી શક્યતા રહી શકે પરંતુ એટી પર્સન્ટ જેટલી શક્યતાઓ તો ટેક્સ્ટબુકના લાઇન ટુ લાઇન ટૉપિકમાંથી જ છે જ્યાં હું તમને વારે વારે પોઈન્ટ આઉટ કરીને કહું છું કે જો અહીંયા આવો એમસીક્યુ આવી શકે આ પોઈન્ટ જરા ધ્યાનમાં રાખજો જો એ રીતે તમે તૈયારી કરશો તો નીટ માટે થઈને પણ આ ચેપ્ટર તમે સારી રીતે કરી શકશો ખાસ સૂચના આ ચેપ્ટરમાં કે જે મૂત્રપિંડના સોરી મૂત્રનલિકાઓ જે નલિકાના કાર્યો જે ટૉપિક છે સોરી મૂત્રનલિકાની નલિકાઓના કાર્યોવાળો ટૉપિક છે અને એની આગળ મૂત્ર નિર્માણની પ્રક્રિયાના જે ત્રણ સ્ટેપ છે રુધિર કેશિકાગૂચ ગાણ પુનઃશોષણ અને નલિકાશ્રા આ બે પોઈન્ટ બહુ સારી રીતે કરજો કયા ઘટકો અંદર જાય છે કયા ઘટકો બહાર નીકળે છે એ વારે વારે એ પોઈન્ટ કરી લેશો તો ઇઝીલી આખો જ ટૉપિક તમને ખબર પડી જશે બરાબર તો આની સાથે ટેક્સ્યુઅલ ટૉપિક અને સાથે સાથે થોડુંક જો જરૂર લાગે તો નીટના પણ મેં એક્સ્ટ્રા કારણ કે તમને ધારું કે જે જીએ તો જીએ શું છે એમાં કયા કોષો હોય ઘણી બધી ફિગર પણ આમાં મેં તમને શેર કરેલી છે જે ટેક્સ્યુઅલ નથી પણ ફિગર જોવો તો તમને સારી રીતે આખો ટૉપિક સમજાઈ જાય બરાબર તો આની સાથે આપણે આ ચેપ્ટર અહીંયા પૂરું કરીએ છીએ આજનો લેક્ચર પણ પૂરો થાય છે અને ટેક્સ્યુઅલ પ્રમાણે આજનું ચેપ્ટર પણ પૂરું થાય તો આ રીતે માનવ તંત્ર વિશેનું માહિતી માનવ દેહ ધર્મ વિદ્યાવાળો આપણો જે આખો પોઈન્ટ છે એમાં આજે પૂરો કરીએ છીએ જય હિન્દ